બાર બાર કલાક, ચૌદ ચૌદ કલાક સુધી સૂર્યનો તાપ રહેતો હોય છે તો ઘણા પ્રાણી મત્સ્યો એને ખમી શકતી નથી. તો પાણીની તીવ્ર પ્રકાશની તીવ્રતા લાઇટ અવર્સ પણ અસર કરે છે. શિયાળો હોય તો પ્રકાશ ઓછો હોય તો જલ્દી સૂરજ આથમી જાય છે, પાણીનું તાપમાન ઘટી જાય છે. એટલે એ બધા સામૂહિક રીતે અસર કરતા પરિબળો છે. પ્રકાશ અવધિ જે મેં કીધું, લાઇટ અવર્સ એ પ્રકાશની તીવ્રતા અને અવધિને લગભગ પરસ્પર જ છે. મલિનતાની પણ અસર ખરી, ટર્બિડિટી. હા, જો કંઈ અમુક સમયે પાણીમાં, નદીમાં અને દરિયામાં વિવિધ પ્રવાહો મળતા હોય છે. નદીમાં તો ભરતીની અસર થતી હોય છે, ઓટની અસર થતી હોય છે. તો દરિયાનું અમુક કચરો જેને કહી શકાય કે અર્ધઘન અર્ધ પ્રવાહી એવા બધા પદાર્થો નદીમાં આવી જાય છે, તો નદીની માછલીઓ એને સહન નથી કરી શકતી. તો એના માઇગ્રેશન પર અસર કરે છે, અથવા તો એ અમુક ઋતુમાં પ્રવાહો બદલાતા હોય છે. તો માછલીને ખ્યાલ આવી જાય છે કે હવે અમારે આ જગ્યાએ પાણીની મલિનતા વધી ગઈ, ટર્બિડિટી વધી ગઈ છે, ઉપરાંત પાણીનો પ્રવાહ પણ બદલાયો છે, દિશા બદલાઈ છે, તો હવે અમારે અહીંયાથી જવાનો સમય આવી ગયો છે. આ બધા ભૌતિક પરિબળો છે. બરાબર. ત્યારબાદ જોઈએ રાસાયણિક પરિબળ. રાસાયણિક પરિબળ તો ક્ષારતા, સેલિનિટી, મેં વાત કરી હતી પ્રમાણે દરિયો અને નદી, ભરતી અને ઓઠ. ચોમાસામાં ઘણીવાર ખૂબ વરસાદ થવાથી નદીઓનું પાણી દરિયામાં મળી જાય છે. વચ્ચે એક વાર પેપરમાં આવ્યું હતું કે બોમ્બેનો દરિયો મીઠા પાણીનો થઈ ગયો, એનું પાણી મીઠું થઈ ગયું. તો એવું બનતું નથી, પરંતુ બે વર્ષ પહેલાં એટલો બધો વરસાદ પડ્યો મુંબઈમાં કે એ પાણી નદીનું સીધું દરિયામાં ગયું અને અમુક દરિયાનો અમુક અંતરનો પ્રદેશ, પાણીનો વિસ્તાર, એ પાણી થોડુંક મીઠું થઈ ગયું, જાણે કે એની ક્ષારતા ઘટી. તો ઋતુ પ્રમાણે તો પાણીની ક્ષારતામાં વધઘટ થતી હોય છે, બદલાવ આવતો હોય છે. એટલે એ પણ પ્રજનનમાં, અરે સ્થાનાંતરણ માટે માછલીને પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારબાદ ગંધ, પાણીમાં પણ વિવિધ ગંધ હોય છે, રસાયણોની બધી ગંધ આવતી હોય છે. ત્યારબાદ સ્વાદ, ટેસ્ટ બર્ડ્સ. હવે એ લોકો પાણી આમ ચાખતી નથી, પરંતુ એ લોકો પાસે, મત્સ્યો પાસે પણ સંવેદી અંગો હોય છે. એમ્પ્યુલા ઓફ લોરેન્ઝીની જેવા અને ઉપરાંત લેટરલ લાઇન ઓર્ગન્સ હોય જેવા સંવેદી અંગો હોય છે કેટલાક, કે જે થર્મો રિસેપ્ટર, કેમો રિસેપ્ટર હોય છે. રાસાયણિક પાણીનું બંધારણ જે છે, રાસાયણિક બંધારણ, તે પણ પકડી પાડે છે. તમે પાણીમાંથી દૂધમાં મત્સ્યને મૂકી દો તો મત્સ્યને તરત જ ખ્યાલ આવી જાય, ઉછળીને બહાર આવી જશે. કેમ? તો કે એમને ખ્યાલ આવી ગયો કે આ રાસાયણિક ફેરફાર થઈ ગયા છે. તો એ પણ પાણીમાંના રાસાયણિક ફેરફાર, એ પણ ઋતુ આધારિત છે, એટલે પણ સ્થાનાંતરણ કરવા પ્રેરાય છે. પીએચ એટલે કે એસિડ અને બેઝ, આ રસાયણશાસ્ત્રનો શબ્દ છે. પીએચ બહુ કોમન છે કે એમાં એ પાણી ઘણી વખત બીજા બધા પ્રવાહો મળવાથી એ એસિડિક બનતું હોય છે, તો એ માછલીને તરત ખ્યાલ આવી જાય છે. તો કેટલીક વાર સહેજ પાણીની સાંદ્ર એ પીએચ બદલાતી હોય છે, નિશ્ચિત કરતાં, તો એને માફક ન આવે તો એને ત્યાંથી બીજે જવું પડે, અથવા તો એને એ પ્રેરક પરિબળ છે. ત્યારબાદ જૈવિક પરિબળો, તો આપણે જોઈ લઈએ જાતીય પરિપક્વતા. આ બહુ અગત્યનું પરિબળ છે કે નિશ્ચિત ઉંમર થાય છે ત્યારે એમને જ એમ થાય છે અંદરથી કે હવે જાતીય પરિપક્વતા આવી તો આપણે પ્રજનન માટે જવું જોઈએ. ભલે પ્રેરણા બીજા દ્વારા મળે છે, તે પછીના ઘટકોમાં આવે છે, પરિબળોમાં, પરંતુ જાતીય પરિપક્વતા પણ એક સ્થાનાંતરણ માટેનું અગત્યનું પરિબળ છે. ત્યારબાદ બ્લડ પ્રેશર, યાને કે રુધિરનું દબાણ. જેમ આપણા શરીરમાં રુધિરનું દબાણ ઊંચું નીચું થાય છે તો આપણે આખા હલી જઈએ છીએ, મત્સ્યોમાં પણ એવું છે. એમની ઉપર પણ દબાણની અસર થતી હોય છે. તો વાતાવરણમાં પલટો આવવાથી મત્સ્યોના રુધિરમાં પણ, રુધિર દાબમાં ફેરફાર થતો હોય છે. તો એમને ખ્યાલ આવી જાય છે કુદરતી રીતે કે આપણે અહીંયાથી હવે અન્ય જગ્યાએ જવું જોઈએ, અને આ દબાણ ભલે એ બીજા કોઈ પણ પરિબળોને આધારિત થયું હોય. ત્યારબાદ ખોરાક અને યાદશક્તિ પણ કાબીલે દાદ છે. ખોરાકની શોધ માટે તો સ્થાનાંતરણ આગળ આપણે અનેક વાર કહી ગયા છીએ. અને યાદશક્તિ હોય છે, એમને ખબર હોય છે કુદરતી રીતે, પેઢી દર પેઢી આ વસ્તુ જનીનિક રીતે પણ આવે છે પછી, તો કારણ કે જરૂરિયાત છે, એમની જરૂરિયાત છે, એટલે પેઢી દર પેઢી એ આવતી જ જાય છે પછી. તો કે યાદશક્તિ કે અમે આ નિશ્ચિત સ્થળે ગયા હતા, એટલે હવે અમુક પ્રકારનો વાતાવરણમાં પલટો આવ્યો છે, કોઈ પણ પરિબળ અસર કરે છે, તો આપણે આ જગ્યાએ જવાનું, એ જગ્યા અને સ્થળ એમને યાદ રહે છે. અદ્ભુત વાત છે આ. આમ આમ આ બહુ અગત્યની બાબત છે અને અદ્ભુત છે. કુદરતે બહુ બધી શક્તિઓ આપી છે. ત્યારબાદ દેહધાર્મિક ઘટિકા, બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ. જેમ અમુક નિશ્ચિત સમય થાય એટલે પ્રાણીઓમાં અને ખાસ કરીને મનુષ્યની વાત કરીએ તો ભૂખ લાગે છે આપણને, કે ચાલો ભાઈ 10 વાગી ગયા, આપણે ભોજન કરી લઈએ અને પછી નોકરીએ જઈએ. તે પ્રમાણે કેટલીક દેહધાર્મિક અંદર એક ઘડિયાળ હોય છે, જૈવિક ઘડી જેને કહી શકાય. એટલે નિશ્ચિત સમયે ઘડિયાળ એમને અંદરથી કોલ આપે છે, એલાર્મ જેવી રચના છે, કે હવે આપણે સ્થાનાંતરણનો સમય થઈ ગયો. ભલે પરિબળો બીજા બધા સંલગ્ન હોય છે, પરંતુ આ પણ એક અગત્યની વાત છે, અગત્યનું પરિબળ છે. અને અંતઃસ્રાવી ગ્રંથિઓ કે અંતઃસ્રાવો, બધા હાર્મોન્સ જેને કહીએ છીએ, પુખ્ત થવાના જે હાર્મોન્સ, જેમ ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન વગેરે, આ મત્સ્યોને પણ અસર કરે છે. એમાં થતા ફેરફારો, પિટ્યુટરી ગ્રંથિના ફેરફારો, એમાંથી જે સ્ત્રાવ પામે છે બધા,
એ પિટ્યુટરીના સ્ત્રાવો એ પણ એને અસર કરે છે, અને પછી એ અંતઃસ્રાવી ગ્રંથિઓની અસર હેઠળ તેઓ પ્રવાસ કરે છે. શિકારી કે હરિફ પ્રાણીઓની હાજરી આ તો બહુ જ જીવો જીવશ્ય જીવનમ એ પૃથ્વીને સંચાલન કરી રહ્યું છે. તો ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે શિકારીઓની સંખ્યા વધતી હોય છે, અમુક મોટી માછલીઓ ઋતુ પ્રવાસ કરીને અમુક જગ્યાએ આવતી હોય છે કે એ નાની માછલીઓ શિકાર કરી શકે. દરેકને જીવ વાલો છે, તો એ શિકારીઓની હાજરીમાં પણ તેઓ એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ચાલી જશે, સલામત સ્થળે ખસી જશે. હરીફ પ્રાણીઓ કે લાગે કે જ્યાં ખોરાક માટે રહેઠાણ માટે જગ્યાની મારામારી થવાની છે, કટોકટી ઉદ્ભવવાની છે, તો ત્યારે પણ એ સંજોગોમાં કેટલીક માછલીઓ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ સ્થાનાંતર કરી જાય છે. અહીંયા મારે સાહેબ તમને એક પ્રશ્ન પૂછવાનો કે આજે આપણે ડેમ વગેરે બાંધી રહ્યા છે, એના લીધે શું સ્થળાંતરણ પર કોઈ અસર થઈ રહી છે, અને શું માછલીઓ પોતાના જે પણ રૂટ છે એ બદલી રહી છે, શું એની સંખ્યા પર કોઈ વિશેષ અસર થઈ રહી છે? નેહલબેન, આ બહુ વિવાદિત મુદ્દો છે, આપણે જાહેરમાં ચર્ચીએ નહીં તો ચાલશે, પરંતુ હ્યુમન ડિસ્ટર્બન્સ એ બહુ જગજાહેર બાબત છે. બંધો બાંધવા, પુલો બાંધવા, હા, જેટીઓ બાંધવી, બંદરો વિકનો વિકાસ કરવો, દરિયા કિનારાએ બધા મોટા મોટા કારખાનાઓ ઔદ્યોગિકરણને નેજા હેઠળ બધું કરવું, ઇન્ટરનેશનલ બધી કોમ્યુનિકેશનની લાઇન, તેલ ઓએનજી કોઈ જે તેલ કાઢનારી સંસ્થા બધી જે કંપનીઓ છે વગેરે વગેરે, ઓફશોર ડ્રિલિંગ વગેરે કરતી હોય છે, તો એ બધા ને જહાજની અવર જવર વગેરે બધા પણ પરિબળો ખરેખર મત્સ્યના જીવનને અસર કરે છે, જેને આપણે ફિશ લાઈફ કહીએ છીએ એને અસર કરતા જ હોય છે. જેમ આપણે પણ અત્યારે ભોગવી રહ્યા છીએ તેમ ગ્લોબલ વોર્મિંગ, આધુનિકીકરણ દોરમાં આપણે ભોગવીએ તેમ આ તો મત્સ્ય એ તો બહુ જ સંવેદનશીલ પ્રાણી છે, અને એ તો સહેજસાજ પણ ફેરફારને સહન નથી કરી શકતી. તમારા ઘરે એક નાનું એક્વેરિયમ રાખ્યું હોય નેલબેન, તો એમાં પણ જો પાણીની ફેરફાર હોય તો માછલીઓનું સામૂહિક મૃત્યુ થઈ જાય છે, તો એની માટે તો આપણે ઘણું બધું કહી શકીએ, પણ આપણે એની ચર્ચા અહીંયા નહીં કરીએ. મિત્રો, આપણે મુખ્યત્વે જે સ્થળાંતરણ કરતી માછલીઓ છે તેના વિશે થોડી ચર્ચા કરી લેશું. આપણે જોઈએ કે કઈ માછલીઓ છે જે સૌથી વધારે સ્થળાંતરણ કરે છે અને જેના ઉપર વધારે અભ્યાસ થયો છે. તમે જોઈ શકો છો પેસિફિક સાલ્મનનું ચિત્ર, એનું સાયન્ટિફિક નેમ એની બાજુમાં લખ્યું છે, ઓનકોર હિંકસ સ્પીસીસ છે. અને આ જે માછલી છે આ મુખ્યત્વે એનાડ્રોમસ માઇગ્રેશન કરે છે, એટલે કે ખારા પાણીમાંથી મીઠા પાણી તરફ જઈ રહી છે, અને એ પણ ખાસ કરીને પ્રજનન માટે એ આ સ્થળાંતરણ કરવામાં આવે છે. આના સિવાય બીજી એક પ્રજાતિ છે સાલ્મનની, જે છે એટલાન્ટિક સાલ્મન. તો એટલાન્ટિક સાલ્મન પણ તમે જોઈ શકો છો, સાલ્મો સેલર. એટલાન્ટિક સાલ્મન એટલાન્ટિક મહાસાગરમાં રહે છે મુખ્યત્વે, અને પેસિફિક સાલ્મન જે છે એ પેસિફિક મહાસાગરમાં હોવાથી એને કોમન નેમ એટલાન્ટિક સાલ્મન અને પેસિફિક સાલ્મન આમ બે નામ આપવામાં આવ્યું છે. આ બંને જ માછલીઓ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી હોય છે, અને યુરોપિયન ઇલ, ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇલ જોવા મળે છે, જેમાં એક યુરોપિયન ઇલ છે એંગવેલા રોસ્ટ્રાટા. યુરોપિયન ઇલ, પર્ટિક્યુલરલી ઇલ જે છે, ઇલમાં બે પ્રકારે ચક્ર ચાલી રહ્યું છે. એમાં યલો ઇલ એટલે કે પીળા રંગની ઇલ તમે કહી શકો, અને સિલ્વર રંગની ઇલ તમે કહી શકો. જે સિલ્વર રંગ એને મેળવે છે, ચમકીલો સફેદ કલરનો એને રંગ આવે છે, એ જ્યારે એનું ચક્ર પ્રજનન માટે તૈયાર હોય છે, જીવન ચક્ર, એ સમયે ઇલનો રંગ બદલાઈ જતો હોય છે. અને વાત કરવાની, મત્સ્યો જે છે તે ફક્ત એક પ્રકારની નથી, તમે જુઓ એમનો આકાર આ સર્પ જેવી લાગે છે. હા જી, સર્પ જેવી છે, સર્પ જેવી લાંબી. અને ઈલમાં તો એવું હોય છે કે જ્યારે એ બચ્ચાના રૂપમાં હોય છે ત્યારે એ એકદમ ફ્લેટ, એકદમ પાતળી દોરી જેવી ચપટી લાગે છે, અને જ્યારે પુખ્ત વયની થઈ જાય છે તો એને ગ્લાસ ઈલ કહેવામાં આવે છે, એને એલ્વર્સ પણ કહે છે. અને એ મુખ્યત્વે ઈલ જે પણ આપણે પ્રકાર જોઈ રહ્યા છે, આ યુરોપિયન છે, પછી આ અમેરિકન ઈલ છે, સરખી છે, એ સામાન્ય માછલીઓ કરતાં સર્પ જેવા આકારની અને સિલિન્ડ્રિકલ બોડીની હોય છે. અને આ જે માછલીઓ છે એ કેટાડ્રોમસ માઇગ્રેશન મુખ્યત્વે બતાવે છે.
અને આ ઈલમાં જે તમે જુઓ છો, આ જાપાનીઝ ઈલ છે, તો જાપાનીઝ ઈલ ઉત્તર પ્રશાંત મહાસાગરમાં થી આવે છે અને એમાંથી સ્થળાંતરણ કરતી હોય છે. ઘણી ઈલના પ્રકાર એવા છે કે જે 3-3 વર્ષ માઇગ્રેશન કરતી રહે છે અને 1000 કિલોમીટરો સુધી સ્થળાંતરણ બતાવે છે. અને આ તમે એક બીજો એક ઈલનો પ્રકાર જોઈ શકો છો સ્ક્રીન પર, ઓસ્ટ્રેલિયન ઈલ છે. ઓસ્ટ્રેલિયન ઈલ પણ આવી રીતે દૂર દૂર સુધી માઇગ્રેશન કરતી રહે છે અને સ્થળાંતરણ કરે છે. અને જે પણ ઈ અમુક 3 વર્ષ લાગી જાય છે, અમુકને 1 વર્ષ લાગી જાય છે માઇગ્રેશન કરવા માટે. બધી જ મુખ્યત્વે વાર્ષિક કરે છે. ઘણી જેટલી પણ છે, મોટાભાગની કેટાડ્રોમસ માઇગ્રેટરી માછલીઓ છે અને ઓસ્ટ્રેલિયન ઈલ એક જ વર્ષ એને લાગતું હોય છે. પણ એ પેસિફિક, દક્ષિણ પેસિફિક, ક્યાં તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પૂર્વની તરફ, ઓસ્ટ્રેલિયાની પૂર્વની તરફ માઇગ્રેશન વધુ બતાવે છે. આના જેવી જ બીજી એક માછલી જોઈએ, હેરિંગ, ક્લુપિયા હેરેંગસ એનું નામ છે. તમે એને જુઓ, એનો રંગ ચમકીલી અને સરસ મજાની માછલી તમે જોઈ શકો છો, પાતળી. અને આ જે છે, આ આની એક ખાસિયત એ છે કે એ દૈનિક સ્થળાંતરણ બતાવે છે અને એ પ્રજનન માટે નહીં પણ મુખ્યત્વે ખોરાક માટે, ખોરાકની શોધ માટે દૈનિક માઇગ્રેશન વધારે બતાવે છે. અને આ માછલી ફક્ત દૈનિક જ નહીં પણ એ એન્યુઅલ માઇગ્રેશન એટલે કે વાર્ષિક સ્થળાંતર પણ બતાવે છે અને તે વાર્ષિક સ્થળાંતરણ એનું પ્રજનન માટે રહે છે. અને એની બીજી ખાસિયત એ છે કે એ વર્ટિકલ માઇગ્રેશન બતાવે છે, ઉપરની તરફ. હા, એ નીચે ઊંડા દરિયામાંથી ઉપરની તરફ છીછરા પાણી તરફ આવી જાય છે. હેરિંગ, ક્લુપિયા ખૂબ જ અદ્ભુત માછલી છે. બીજી એક જોઈએ, સ્વોર્ડ ફિશ. સ્વોર્ડ ફિશ તમે જોઈ શકો છો, એની તલવાર જેવો ભાગ તમે જુઓ છો, ખૂબ જ મોટી માછલી છે. આ પણ ઓશનોડ્રોમસ માછલી છે, હેરિંગની જેમ. હેરિંગ પણ ઓશનોડ્રોમસ માછલી હતી. પછી હિલ્સાની આપણે વાત કરી છે, તમે જોઈ શકો છો હિલ્સા, ઇલ્સા, નર્મદામાં જે વાત કરી. હાંજી, એનાડ્રોમસ માઇગ્રેશન, ખારા પાણીથી મીઠા પાણી તરફ જતી. પછી આવે છે કોડ ફિશ, ગેડસ મોરવા. ગેડસ મોરા જનરલી ફેબ્રુઆરીથી જાન્યુઆરી સુધીમાં ઊંડા પાણીથી છીછરા પાણી તરફ માઇગ્રેશન બતાવે છે. અને આ જે મત્સ્ય છે ને, નેહલબેન, મારે કહેવાનું કે આ કોડ મત્સ્ય, કોડ, ગેડસ મોરહુઆ, એની તો આર્થિક અગત્ય પણ બહુ છે. આમાંની ઘણી મત્સ્યો આર્થિક અગત્ય બહુ છે. એનું તેલ, કોડ લીવર ઓઇલ, કોડ લીવર ઓઇલ અને ફિશ ઓઇલ આખું બનાવવામાં આવે છે, કે જેની મેડિસિનલ વેલ્યુ, ઔષધીય એના ગુણો બહુ ઊંચા છે. ઊંચા છે, એટલે આ માછલી સ્થળાંતરણ કરતી હોય ને ત્યારે આર્થિક રીતે પણ, હા, આર્થિક રીતે પણ એ ઉપયોગી થાય છે. એટલે આ બધું એક સરસ ચક્ર ગોઠવાયેલું છે સ્થળાંતરમાં. બરાબર છે. પછી જોઈએ આપણે પ્લેસ. પ્લેસ જે છે, તમે જુઓ એનો આકાર, ચપટી માછલી અને એના કેવી રીતે ટપકા છે એના ઉપર, સરસ મજાના, ખૂબ જ સરસ માછલી છે. દરિયાના તળિયે ચપટી હોય છે, પુષ્ટવક્ષ ચપટી અને ઓશનોડ્રોમસ માછલી છે. પછી આ તમે જુઓ, આ પણ એક અદભુત શાર્ક છે, હેમર હેડેડ શાર્ક, બેરાકુડાસ કહેવાય છે. આ એક જ વારમાં 40 બચ્ચા અને જન્મ આપે છે. 40 બચ્ચા પ્રશાંત મહાસાગરમાં તમને જોવા મળશે. આના જેવી બીજી મત્સ્યો છે સ્કેટ્સ, રેસ અને શાર્ક. તો આ પણ બધી એનાડ્રોમસ માઇગ્રેશન મુખ્યત્વે બતાવે છે, ખારા પાણીથી દરિયા તરફ જતી. અને આનું અદ્ભુત તમે માથું જુઓ, ખૂબ જ અદ્ભુત છે, હથોડી જેવું હેમર હેડેડ માથું તમે જોઈ શકો છો અને એનાડ્રોમસ છે. પછી જોઈએ મેકરેલ્સ. મેકરેલ્સ ખૂબ જ જાણીતી માછલી છે, ખોરાક તરીકે પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે અને ઓશનોડ્રોમસ થાય છે. ઓશનોડ્રોમસ માછલી છે આ, ફક્ત દરિયામાં ને દરિયામાં જ સ્થળાંતરણ, ઋતુ પ્રવાસ બતાવે છે. પછી આવે છે ટ્યુનાસ, થુન્નસ થાઇનસ. થુન્નસ થાઇનસ નો આકાર તમે જુઓ, આ વોર્મ બ્લડેડ, ઉષ્ણ રુધિરવાળી માછલીઓ છે અને આ 10,000 કિલોમીટર નો પ્રવાસ કરી જાય છે અને નોર્વે સુધી એ જાય છે. મેડિટેરિયન દરિયામાં માઇગ્રેશન, સ્થળાંતરણ કરે છે અને છેક નોર્વે સુધી પહોંચી જાય છે, એટલું એ ખેડી જાય છે જ્યારે સ્થળાંતરણ કરતી હોય છે. પછી આવે છે મિલ્ક ફિશ, કેનોઇસ. એના પછી 3-સ્પાઇન્ડ સ્ટિકલ બેક જોઈ શકો છો, આ પણ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી માછલી છે. પછી ખૂબ જ જાણીતી લેમ્પ્રે, પેટ્રોમાઇઝોન મેરિનસ.
પેટ્રોમાઇઝોન મેરિનસનું તમે મોડું જુઓ, સકર જેવો એને ચૂસકો એનામાં હોય છે, અને તમે ગિલ સ્લિટ્સ સાઈડ પર આપણે ઘણા લોકો લેમ્પ્રે અને માઇકઝીન એમાં ડિફરન્સ નથી કરી શકતા. તો આ એક પ્રકારની લેમ્પ્રે છે, ઈલ જેવો આકાર આવે છે, પણ ઈલને આવા ચૂસકો નથી હોતા અને આમાં ચૂસકો હોય છે. બરોબર છે. એટલે આ એક થયું, આ પણ એનાડ્રોમસ માઇગ્રેશન કરતી માછલી છે. અને આ આવે છે લેમ્પ્રે, બીજી એક પ્રકાર છે લેમ્પેટ્રા ફ્લુવિયાટેલિસ. આનો તમે જુઓ, આનો આકાર પણ આપણી આગળની લેમ્પ્રે જેવો જ છે, પણ આનો રહેવાસ અલગ પડે છે અલગ અલગ જગ્યાએ. એટલે આ રીતે અલગ અલગ માછલીઓ આપણે જોઈ રહ્યા છે, જે મુખ્યત્વે માઇગ્રેટરી, સ્થળાંતર કરતી મુખ્ય પોપ્યુલર અને જાણીતી માછલીઓની એકમાંની એક છે. એટલે આ જે ઋતુ પ્રવાસની વાત છે ને નેહલબેન, એ ફક્ત ઋતુ પ્રવાસના સંદર્ભમાં જ આપણે અત્યારે જોઈ છે, બાકી તો એના અન્ય પાસાઓ જેમ આપણે આજીવિકા બરાબર એની સાથે આ પણ સંકળાયેલું છે. મેં કીધું તે પ્રમાણે કે જે હિલસા માછલી ઋતુ પ્રવાસ કરીને દરિયામાંથી ભરૂચ સુધી આવે છે નર્મદામાં, તો ત્યાં આગળ અનેક માછીમાર કુટુંબો એની પર નભે છે. એટલે ભારતના પણ કેટલાય દરિયા કિનારાઓ એવા છે કે જ્યાં આગળ વિવિધ સમુદ્રમાંથી એટલાન્ટિક, મેડિટેરેનિયન, પેસિફિક, આના સિવાય પણ ઘણી બધી માછલીઓ છે. અને આ તમે જે બતાવી એ મુખ્ય માછલીઓ છે કે જે સામાન્યતઃ માઇગ્રેશન, યાને કે ઋતુ પ્રવાસ કરવા હંમેશા એમનું જ ઉદાહરણ અપાય છે. એ લોકો બહુ પ્રચલિત મત્સ્યો છે. આ ઉપરાંત પણ અનેક પ્રકારની માછલીઓ છે, અને અગત્યની વાત મારે કહેવાની અને બહુ રસપ્રદ બાબત તો એ છે કે ઘણીવાર ફક્ત પુખ્ત માછલીઓ ઈંડા મૂકીને પોતાના માદરે વતન, જેને કહીએ, ત્યાં પાછી મૂળ સ્થાને ચાલી જાય છે, અથવા તો નથી જતી, પરંતુ જ્યારે સમૂહમાં જ્યારે એમણે પોતે જવાનું હોય છે મૂળ વતન, તો એવું પણ બનતું હોય છે કે બચ્ચાઓ આગળ હોય છે અને મા બાપ પાછળ હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે જેમ કે યુરોપિયન ઈલ છે, તો યુરોપિયન ઈલ જેવી માછલીઓ પ્રવાસ નથી ખેડતી, ખૂબ થાકી જાય છે અને પ્રજનન કરીને ત્યાં જ જીવન સમાપ્ત થઈ જાય છે, ત્યાં જ એનાથી આગળ એનું જીવન હોતું નથી. એવી પણ અમુક માછલીઓમાં આપણે જોવા મળે છે રશિયામાં અને બધે જ્યાં ધ્રુવ પ્રદેશો છે ત્યાં રીંછનું એવું છે કે રીંછ છે ત્યાં સાલ્મન માછલી અને ટ્યુનાઝને માટે રાહ જુએ છે, કે જે માછલીઓ ત્યાં આવે છે, સાલ્મન માછલી આવે છે, એટલે ત્યાંના જે પોલાર બેર કહે છે એ પોલાર બેર પણ પોતે સ્થળાંતર કરીને એ નદી અથવા તો ઝરણાને કિનારે આવી જાય છે, કારણ કે અપસ્ટ્રીમ માઇગ્રેશન, પ્રવાહની વિરુદ્ધ દિશાનું માઇગ્રેશન કરીને, સ્થળાંતર કરીને આ કેટલીક માછલીઓ ત્યાં પહોંચી જાય છે. તો એનો આ ખોરાક તરીકે ઉપયોગ કરે છે ને, અને એ રીંછ છે તે પછી પોતે ચરબીની જમાવટ કરે છે, કારણ કે આવનારા શિયાળા માટે ચર્ચા કરી. આવું પક્ષીઓમાં પણ બનતું હોય છે અને મોટા મોટા પ્રાણીઓમાં બનતું હોય છે, જિરાફ છે, પછી સાઉથ આફ્રિકા જેને આપણે આફ્રિકા તેના સવાનાસ જેવા જે મોટા મોટા પ્રદેશો છે, જંગલો છે, મસાઈમારાના જંગલો, કે જ્યાં આગળ અનેક પ્રકારના જંગલી ભેંસ વગેરે પણ ઋતુ પ્રવાસ કરતા હોય છે. તો આ પ્રમાણેના રસપ્રદ બીજા દાખલાઓ આપણે લેશું કોઈક વાર પાછા, બીજા માઇગ્રેશન પર પાછા વાત કરશું. હવે અમને રજા આપશો. નમસ્કાર.